હજુ સુધી તો કોઈ સામે આવ્યું નથી. અમે જે રાજકોટ શહેરમાં જે 15 ગુના નોંધાયા છે મહિલા જતા રહેવાના અને ગુમ થવાના જે બનાવ નોંધાયેલા છે એની પણ વિગત અમે આજે મેળવી લીધી છે. એટલે એ દિશામાં પણ અમે તપાસ કરશું કે એ વ્યક્તિગત એના પેરેન્ટ્સનો સંપર્ક કરીને કે ભાઈ આ ગુમ થયા છે તમારા, એનો ક્યાં છે હાલ. ઘણી વખત એવી થતું હોય છે કે લોકો મીડિયા જોતા નથી અથવા પેપર વાંચતા નથી, એમના સુધી ઘણી વખત માહિતી નથી પહોંચી શકતી. એટલે અમે એમનો વ્યક્તિગત સંપર્ક કરવાનો પણ આજે અને નજીકમાં અમે એમનો સંપર્ક કરવા પ્રયત્ન કરીશું. અમે આપને પણ વિનંતી કરીએ છીએ કે આ જે બનાવ છે એ સામાન્ય માણસ સુધી આ વિગત પહોંચે તો અમને લાશ ઓળખવામાં મદદ થાય, તો લાશ ઓળખાયા પછી અમે જે આખો બનાવ છે એનો બહુ ઝડપથી પર્દાફાશ કરી શકીએ અને આરોપી સુધી પહોંચી શકીએ. જે લાશ મળી છે એના રંગીન ફોટા સાથે અમે તમામ પોલીસ સ્ટેશનોને આજુબાજુના જિલ્લાને જાણ કરી છે. ઉપરાંત જે લાશ મળી છે એના હાથ ઉપર લાલ રંગની બંગડીઓ છે, કાનમાં વાળી છે. એટલે આ પ્રકારના કોઈ આપના નજીકમાં કે પરિવારમાં કે કોઈ શેરીમાં કે ગામમાં કોઈ ગુમ થયા હોય તો એની માહિતી અમને બી ડિવિઝન પોલીસ સ્ટેશન અથવા મને વ્યક્તિગત આપવા વિનંતી છે, એવું હું જાહેર જનતાને વિનંતી કરું છું.